નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 સામાયિક શ્રેણી ભાગ 2 એમાં આજે આપણે કુલ 3 લીધો છે. પહેલું છે વિકર્ણ આકૃતિની, જે આપણે અગાઉના ભાગમાં જોઈ ગયા. ત્યારબાદ છે ન્યૂનતમ બળની રીત અને ચલિત સરેરાશની રીત. આજે આપણે ન્યૂનતમ બળની રીતની વાત કરવાની છે. તો સૌપ્રથમ ન્યૂનતમ બળની રીત માટે એમના માટે જરૂરી સૂત્ર એની માહિતી સૌપ્રથમ આપણે મેળવી લઈએ. ન્યૂનતમ બળની રીત અને અગાઉના પ્રકરણ 3 સાથે સંકળાયેલી રીત એ બંને રીતના મેથડના સૂત્ર એક સરખા જોવા મળશે. ન્યૂનતમ બળની રીત માટે કુલ 5 સ્ટેપમાં ગણતરી કરવાની રહેશે. સૌપ્રથમ પહેલું છે પી બાર. પી બાર બરાબર સિગ્મા ટીના છેદમાં એમ. બીજું છે વાય બાર. વાય બાર બરાબર સિગ્મા વાયના છેદમાં એમ. ત્રીજું છે બી. બી બરાબર એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટીનો વર્ગ માઇનસ સિગ્મા ટી કાઉન્સનો વર્ગ. ત્યારબાદ ચોથું એ બરાબર વાય બાર માઇનસ બી પી બાર. પાંચમું છે વાય કે પી બરાબર એ પ્લસ બી પી. અહીંયા આપણે પીની કિંમત જે દાખલામાં વરસાઈ થઈ છે તેના અનુસંધાનમાં તેની કિંમત મૂકી અને આપણે દાખલાની ગણતરી કરશું. ક્લિયર નથી બન્યું? હવે આ સૂત્ર છે એ ખાસ તમે નોટબુકમાં નોંધ કરી લેજો અને દાખલા માટે આ સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. હવે આપણે આની માહિતી એક ઉદાહરણ દ્વારા મેળવીએ. જો ચોપડીમાં ઉદાહરણ નંબર 3 જેની રકમ મેં અહીંયા કામ કરવા ધોરણની લખેલી છે એની સમજૂતી તમને આપી દઉં છું. ઉદાહરણ નંબર 3 માટે કોમ્પ્યુટર બનાવતી એ કંપનીનો નફો લાખ રૂપિયામાં નીચે પ્રમાણે છે. આ માહિતીમાંથી વલણ મેળવવા માટે ન્યૂનતમ બળની રીતે સુરેખ સમીકરણ શોધો અને વર્ષ 2017 માટે નફાનું અનુમાન મેળવો. અહીંયા રકમમાં વર્ષ અને નફો આપેલો છે. સમય શ્રેણીનું અનુઆયોજન કરવાનું છે અને 2017 માટેનું અનુમાનિત કિંમત શોધવાની છે. એ કેવી રીતે મેળવશો એ આપણે આગળ જોઈએ. હવે સૌ પ્રથમ અહીંયા મેં તમને રકમ લખી દીધી છે. વર્ષ આપ્યા છે 2011 12 13 14 15. નફો આપ્યો છે. નફાને આપણે નામ આપશું વાય. વાયને વાય ટી પણ કહી શકીએ. 31 35 39 41 અને 44. સૌ પ્રથમ દાખલામાં આપણે સમય અને આપણે આપશું નામ ટી. સમય કેવી રીતે નક્કી કરવાનો છે? અહીંયા વર્ષ આપેલા હોય કે મહિના એને આપણે ક્રમ આપવાનો છે. કોઈ પણ વર્ષ હોય ત્યાં ક્રમ આવશે પહેલું, ત્યારબાદ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ટીનો ટોટલ કરશું, ટીનો ટોટલ થશે 15. એને નામ આપશું આપણે સીમા ટી. ત્યારબાદ આપણે નફો જેને નામ આપ્યું હતું વાય એનો ટોટલ કરશું 190. એને નામ આપશું આપણે સીમા વાય. ત્યારબાદ આપણે ગણતરી કરશું પીનો વર્ગ. પીનો વર્ગ કેવી રીતે મેળવવાનો છે? તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25. હવે આપણે આનો ટોટલ કરી લઈએ જેને આપણે નામ આપશું સિગ્મા ટી નો વર્ગ. 5 20 25 એનો ટોટલ આવશે તમારે 55, જેને નામ આપશો આપણે સિગ્મા ટી સ્ક્વેર. હવે આપણે વાત કરવાની છે ટી અને વાયનો ગુણાકાર કરવાનો છે જેને આપણે નામ આપશું ટી વાય. અહીંયા જે ચલરાશિ આવી હોય, નફો આવ્યો હોય, વેચાણ આવ્યું હોય, ઉત્પાદન આવ્યું હોય, ખર્ચ આવ્યો હોય, એનો આપણે ગુણાકાર કરશું એને નામ આપશું ટી વાય. ટી અને વાયનો ગુણાકાર કરવાનો છે. 31 ગુણ્યા 1 લાવશે 31. 35 ગુણ્યા 2 આવશે 70. 39 ગુણ્યા 3 આપણે ગણતરી માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. બોર્ડના પેપરમાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ છીએ. 39 ગુણ્યા 3 એનો જવાબ આવશે 117. ત્યારબાદ 41 ગુણ્યા 4 એનો જવાબ આવશે 164. 44 ગુણ્યા 5 એનો જવાબ આવશે 265. ત્યારબાદ આપણે આનો ટોટલ કરીશું એને નામ આપશું સિગ્મા ટી વાય. એનો ટોટલ આવશે 602. આપણું ટેબલ કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે આપણે આગળ વાત કરી. સૌ પ્રથમ આપણે સ્ટેપ પ્રમાણે ગણતરી કરતા જઈએ. પહેલું છે ટી બાર. ટી બાર એટલે સિગ્મા ટી ના છેદમાં એન. એન એટલે શું? તો કે આપેલા અવલોકનો, કેટલા અવલોકનો વર્ષ આપેલા છે, મહિના આપેલા છે તે. ટીની કિંમત કેટલી હતી? તો કે 15. એમની કિંમત કેટલી હતી? તો કે 5.
દિવાની કિંમત આવશે 3 આ ઉદ્દેશ્ય ત્યારબાદ બીજું સ્ટેપ y બાર y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n સિગ્મા y નો મૂળ કેટલો આવ્યો તો કે 190 n કેટલા તો કે 5 y બાર ની કિંમત કેટલી આવશે તો કે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ 190 y બાર 5 એનો જવાબ આવશે 38 આપણે મેલી y બાર ની કિંમત ત્યારબાદ આપો ત્રીજો સ્ટેપ બી બી નું સૂત્ર થશે n સિગ્મા ty માઈનસ સિગ્મા t ત્યારબાદ સિગ્મા y છેદમાં n સિગ્મા t નો વર્ગ માઈનસ સિગ્મા t કૌંસ નો વર્ગ અહીંયા n લખતા ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી ઘણી વખત આ બાબતો ભૂલી જાય છે હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી n એટલે 5 સિગ્મા t y ની કિંમત આપણી પાસે છે 602 ત્યારબાદ સિગ્મા t ની કિંમત આપણી પાસે છે 15 ત્યારબાદ સિગ્મા y ની કિંમત આપણી પાસે છે 190 n તો કે n ની કિંમત આવી છે આપણને 5 સિગ્મા t નો વર્ગ ટોટલ કરેલો છે આપણી પાસે 55 માઈનસ સિગ્મા t નો વર્ગ છે સિગ્મા t નો ટોટલ 15 છે એનો વર્ગ કરવાનો છે હવે આપણે ગુણાકાર કરીએ એક સ્ટેપ બાય સ્ટેપ તો કે 5 ગુણ્યા 602 એટલે એનો જવાબ આવશે 3010 ત્યારબાદ આપણે ગુણાકાર કરશું 15 ગુણ્યા 190 એનો જવાબ આવશે 2850 ત્યારબાદ આપણે ગુણાકાર કરશું 55 ગુણ્યા 5 એનો જવાબ આવશે 275 15 નો વર્ગ કરશું 225 3010 માંથી 2850 આપણે બાદ કરશું 160 275 માંથી આપણે 225 બાદ કરશું 50 હવે આપણે અહીંયા ભાગાકાર કરશું 160 ભાગ્યા 50 લાગુ જવાબ આવશે 3.2 આ આપણને બી ની કિંમત મળી શેની કિંમત મળી બી ત્યારબાદ આપણું ચોથું સ્ટેપ એ બરાબર વાય બાર માઇનસ બી પી બાર વાય બાર ની કિંમત આપણે મેળવી લઈએ વાય બાર ની કિંમત આપણે અગાઉ મેળવેલી છે કેટલી છે તો કે 38 માઇનસ ની નિશાની બી ની કિંમત કેટલી તો કે 3.2 ત્યારબાદ બી ની કિંમત કેટલી છે તો કે 3 38 38 એમ એમ 3.2 ગુણ્યા 3 કરશું 3 3 9 3 2 6 9.6 હવે આપણે આની બાદ બાકી મેળવશું એનો જવાબ આવશે 38 માઇનસ 9.6 એટલે તમારો જવાબ આવશે 28.4 આ આપણી એની કિંમત અહીં સુધી જો હવે આપણે આગળની વાત કરીએ આપણું પાંચમું સ્ટેપ વાય કે ટી બરાબર એ પ્લસ બી એની કિંમત કેટલી મળી તો કે 28.4 પ્લસ બી ની કિંમત કેટલી મળી 3.2 ટી જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને માત્ર અન્વયજ પૂછવું હોય શું પૂછવું હોય અન્વયજ તો આપણો દાખલો અહીંયા પૂરો થઈ જાય પણ એ માત્ર તમને અન્વયજન નથી પૂછ્યું તમને રકમમાં સૂચના આપી છે કે વર્ષ 2017 માટે તેનું પૂર્વાનુમાન કરો કઈ લખવાનું વર્ષ 2017 માટે t બરાબર હવે એની કિંમત આપણે શું લેવાની છે કેવી રીતે નક્કી કરવાની છે તમને સમજો જો તમે 2015 ને અહીંયા કેટલા મોકરા માંગ્યો તો કે 5 તો 2016 ને 6 2007 ને 17 2017 માટે આપણે ક્રમ આપશું અહીંયા 7 સમજાવો કેવી રીતે એવા ફરીથી સમજાવું છું અહીં 2015 તમે જો 5મો ક્રમ આવ્યો છે એટલે 2016 માટે 6મો ક્રમ આવશે 2017 માટે 7મો ક્રમ આવશે 28.4 પ્લસ 3.2 7 28.4 ના 4 એમને 3.2 ગુણ્યા 7 આપણે કરશું એનો જવાબ આવશે 22.4
4 હવે આપણે બંનેનો ટોટલ કરીએ 22.4 28.4 એટલે નો જવાબ આવશે 50.8 અહીં લખવાનું yk 2000 t માટે કેટલા મૂક્યા તો કે 2017 બીજી બાબત આનો જવાબ તમે શ્રેણીમાં y માટે પાછળ લાખ આપ્યા છે તો લાખ શબ્દમાં પણ લખી શકો અને પાછળ લાખ વડે ગુણી પણ શકો બીજું આગળના એવા દાખલાઓ આવશે કે અહીંયા સુધી તમારો દાખલો તો પણ નહીં થાય ઘણીવાર તમને આગળ દાખલામાં વલણ કિંમતનું અનુયોજન પૂછશે અથવા તમને એવું પૂછશે કે વલણ કિંમતો મેળવો તો એ વલણ કિંમતો કેવી રીતે મેળવવાની છે એ આપણે પછીના ઉદાહરણ